રશિયા યુક્રેન યુદ્ધનો આજે 28મો દિવસ છે. યુદ્ધ દરમિયાન અમેરિકા, યુક્રેન અને રશિયા વચ્ચે શાબ્દિક યુદ્ધ પણ ચાલી રહ્યું છે. અમેરિકાનો દાવો છે કે રશિયાએ જે મકસદ સાથે યુક્રેન પર આક્રમણ કરીને યુદ્ધ શરૂ કર્યું એ પૂરો કરવામાં તે નિષ્ફળ રહ્યું છે. જો કે આ નિષ્ફળતા પછી પણ આ યુદ્ધ આસાનીથી ખતમ નહીં થાય. અમેરિકાના દાવા પર ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે યુક્રેન યુદ્ધ અમારી યોજના મુજબ ચાલી રહ્યું છે. તેમજ તેમણે સ્પષ્ટતા કરી હતી કે રશિયા પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ત્યારે જ કરશે જ્યારે તેનું અસ્તિત્વ જોખમમાં મુકાશે. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.